લોકસભાની ચૂંટણી બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. દેશના રાજકારણમાં પણ ઘણા ફેરફારો આવ્યા છે, પરંતુ પોરબંદર લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીની જો વાત કરીએ તો અહીં રેકર્ડ જીત ભાજપના ઉમેદવારે મેળવી છે. અર્જુનભાઈ મોઢવાડિયા છે, એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, ત્યારબાદ લોકસભાની સાથે પેટા ચૂંટણી યોજાય. અત્યાર સુધીના વિધાનસભાની જો વાત કરીએ તો થોડી લીડ કોઈ ઉમેદવારોને મળી નથી. આ જ રીતે લોકસભામાં પણ મનસુખભાઈ માંડવીયાને રેકર્ડ બ્રેક લીડ મળી છે, પરંતુ આ લીડ કઈ રીતે મળી, એનું કારણ શું, એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. ભાજપ સાથે અને રાજકારણમાં વર્ષોથી જોડાયેલા કિરીટભાઈ સોઢાણી છે, એક રાજકીય તજજ્ઞ પણ છે અને વર્ષોથી એક જે રીતનું તેમની પાસે રાજકીય ગણિત છે જાણવાનો પ્રયત્ન કરું. કિરીટભાઈ, દેશના રાજકારણની વાત કરીએ તો ઘણા બધા ફેરફારો પડે, પોરબંદરનું જો વાત કરીએ તો ભાજપ અર્જુનભાઈ મોઢવાડિયાની ઐતિહાસિક જીત છે. શું કામ કે 1 લાખ કે 1 લાખ કરતા વધારે મતોથી આજની સુધી કોઈ જીત્યું નથી. આ વખતે 2024માં અર્જુનભાઈ કોંગ્રેસ માંથી ભાજપમાં આવ્યા, તો સાથે આખું કોંગ્રેસનું જ ભાજપમાં વિલીનીકરણ થઈ ગયું. કોંગ્રેસ માટે કોઈ કાર્યકર તો નહીં, કોઈ પોતાનું કાર્યાલય નથી રહ્યું. એટલે 1,13,000 માંથી અર્જુનભાઈ મોઢવાડિયા ચૂંટાયા, બરોબર. ખાસ કરીને આ જે જીત છે, માની લો અત્યાર સુધી કોંગ્રેસ ભાજપ વચ્ચે લડાઈ થતી, અર્જુનભાઈ તો આ સતત ત્રીજી વખત એટલે કે ચોથી વખત જીત્યા છે. કોંગ્રેસમાં હતા ત્યારે એનું વ્યક્તિત્વ, હજુ ભાજપમાં પણ આવ્યા છે, આ બેનિફિટ વ્યક્તિને મળ્યો છે, પક્ષને મળ્યો છે. જો વ્યક્તિત્વ એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિનું અલગ અલગ હોય. અર્જુનભાઈ આ ચોથી વખત ચૂંટાયા, પણ ભૂતકાળમાં અર્જુનભાઈની રાજકીય કારકિર્દી 42 વર્ષની રહી. 42 વર્ષમાં એક નમ્ર વ્યક્તિ તરીકેની એની છાપ છે. આ ઉપરાંત શૈક્ષણિક અને દવાખાનાના કોઈ પણ કામ હોય એમાં કાળી રાતે દરેક વ્યક્તિને કામ આવતા હોય છે. હવે જ્યારે એ ભાજપમાં આવ્યા તો ભાજપ અને કોંગ્રેસ, પોરબંદર એક નાનું ગામ છે, બેના કાર્યકરોએ સાથે મળીને કામ કર્યું. આ ઉપરાંત એમને માજી કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય બાપભાઈ બોકિયાનો એમના કાર્યકરોનો પૂરતો સહયોગ મળ્યો. એટલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ સાથે અડી મળીને કામ કર્યું, એટલે જ આટલી ઐતિહાસિક જીત પોરબંદરના ઇતિહાસમાં અને વિધાનસભામાં મળી. અર્જુનભાઈ વ્યક્તિત્વ છે, સાથે મનસુખભાઈ માંડવિયા, આ લોકસભા બેઠક ઉપર એમની જીતમાં બહુ મોટી છે. અર્જુનભાઈ અને માંડવિયા બંને સાથે મળીને જીત મેળવી છે, એનું જીતનું કારણ શું? જીતનું કારણ એ કે મનસુખભાઈ માંડવિયા ભલે પોરબંદર લોકસભા વિસ્તાર માટે નવા હતા, પણ આમ જોઈએ તો કેન્દ્રીય મંત્રી હતા, એટલે દરેક વ્યક્તિ એનાથી પરિચિત હતો. એ ઉપરાંત એમને જોઈએ તો લોકસભા વિસ્તારના જે દરેક અગ્રણીઓ છે, રાજકીય નેતાઓ છે, મારો પેલા રમેશભાઈ ધરુક સાંસદ હતા, એ જયેશભાઈ રાદડિયા, આ ઉપરાંત સાથે સાથ વિધાનસભા વિસ્તારમાં જેને પૂરતો સહયોગ મળ્યો, એટલે જ 380,000 જેવી લીડથી ચૂંટાયા. ભૂતકાળમાં રમેશભાઈ ધરુક હતા, 2,39,000 ચૂંટાયા. બધાને એમ હતું કે એની લીડ કદાચ ઓવરટેક નહીં કરી શકે, પણ બધા કાર્યકરોના સાથ સહયોગથી 380,000 જેવી લીટી ચૂંટાયા. અત્યાર સુધીના રાજકારણની જો વાત કરીએ તો આવો કોઈ સહયોગ થયો કે ભાઈ બંને દિગ્ગજ નેતાઓ પેટા ચૂંટણી યોજે એવું તમારા ખ્યાલમાં ખરું? લોકસભા અને વિધાનસભા એક સાથે ક્યારે પેટા ચૂંટણી આવી રીતે 1995માં એક વખત યોજાયેલી હતી, બરોબર. ત્યારે આવી ઐતિહાસિક જીતો કોઈની નથી ઉમેદવારને. પોરબંદર માટે આ બીજો વારો છે 95 પછી, બંને ચૂંટણી સાથે આવી. અર્જુનભાઈ જયારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, હવે એમાં પરિસ્થિતિ એવી કે શરૂઆતમાં એવી પણ થતી કે નવી જૂની ભાજપના આગેવાનો કાર્યકરો છે, ક્યાંક હજુ એનું સંકલન નથી, એવું કઈ એવું કોઈ ચિત્ર જોવા મળ્યું કે? એ પ્રશ્ન એવો છે, માનો કે આપણા ઘરમાં કોઈ નવી વહુ આવે તો એ જેઠાની દેરાણીને એમ થાય કે આ મારી સાથે મેચ થશે નહીં થાય, 10 જણાનું કે 5 જણાનું કુટુંબ હોય એમાં એવું થતું હોય. આ તો અવડા બેવટા બે પક્ષો છે, કોંગ્રેસના આટલા કાર્યકરો, ભાજપના સિનિયર આટલા કાર્યકરો. તો જ્યારે અર્જુનભાઈ ભાજપમાં બેઠા ત્યારે થોડો સમય માટે એવું થયું, સ્વાભાવિક છે, નહીં થાય કે ભાઈ આપણે એકબીજા મેચ થશું કે નહીં, અત્યાર સુધી આપણે એકબીજા સામસામા લડ્યા. પણ સરવાળે આમ જોઉં તો ચોથા દિવસથી બધા અડી મળીને કામ કરતા થઈ ગયા, એટલે એવો કોઈ પ્રશ્ન બેમાંથી કોઈ ઉમેદવારને નડ્યો નથી. આ જીત માટે વાત કરી, જ્યારથી બંને ઉમેદવારોનું નામ જાહેર છે ત્યારથી આ જીત સુધીનું રણનીતિ માટે પેલું માનો કે પોરબંદર વિધાનસભા પૂરતું વિચારીએ ને,
તો કોંગ્રેસ પાસે કોઈ કાર્યકરો જ બાકી નતા રહ્યા. એમને ઉમેદવાર ગોઠવા માટે પણ ઘણું મંથન કરવું પડ્યું, ત્યારે એમને ઉમેદવાર મળ્યા કોંગ્રેસના. એટલે અર્જુનભાઈ માટે સ્વાભાવિક છે કે પોરબંદરની ચૂંટણી ઇઝી હતી, પણ કેટલી લીડ મેક્સિમમ લેવી એ ટાર્ગેટ હતો, 1 લાખ ઉપર પહોંચવાનો. અને 1 લાખની 13,000 આરામથી પહોંચ્યા, તો એ અર્જુનભાઈ માટે જમા પાસું છે. કોંગ્રેસ માટે એ નિરાશાજનક હતું, કારણ એના ઉમેદવારની ડિપોઝિટ પણ ગઈ અત્યારે. વાત એ છે કે બંને કોંગ્રેસના કોંગ્રેસનું ભાજપમાં વિલીનીકરણ થયું, નવી જૂના કોંગ્રેસના કાર્યકરો ભેગા થઈને, તેમ છતાં મતદાનની ટકાવારી ગઈ હતી. પેલા એવું હતું કે બંને સામસામ હતા તો મતદાન વધુ થાય માટે પ્રયત્ન અગાઉ પણ થયું પણ છે, તો આમાં ક્યાં ગેપ પૂરો? મતદાનની ટકાવારી છે તો ભૂતકાળમાં આપણે જઈએ તો આગલી વિધાનસભા 2022માં તમે કહો બંને ઉમેદવાર સામ સામે કોંગ્રેસ ભાજપના હતા અને બંને સદર હતા, છતાં મતદાન 62% થયું હતું. આ વખતે મતદાન 58% થયું, તો ખાલી 4% જ પોરબંદર વિધાનસભા વિસ્તારમાં મતદાનનો ફેર પડ્યો. એના બે કારણ હોય, એક કે પરીક્ષાનો સમયગાળો હતો અને બીજો ઉનાળો સખત, એના હિસાબે 4% જેટલું મતદાન વધઘટ થાય તો સ્વાભાવિક પ્રક્રિયા છે, એના માટે કોઈને દોષ દેવા જેવું નથી. હવે બંને જે લોકસભા અને વિધાનસભા બંને દિગ્ગજ નેતા બેઠક ઉપરથી જીત્યા, પોરબંદરને કેટલો ફાયદો અને એનું શું વિધાન, કઈ રીતે એને આગળ વધવું જોઈએ જેથી પોરબંદરે જે ખૂબે ખૂબે મત આપ્યો છે એનું વળતર, એટલે એનો જે સંતોષ છે, જે અપેક્ષા છે, સંતોષ. પોરબંદરને કોઈ પણ નેતા જયારે ચૂંટાઈને આવે ને, સમય છે પબ્લિકની અપેક્ષાઓ વધતી હોય છે કે ભાઈ આ નેતા આવ્યા તો આપણા ગામનો અને આપણા વિસ્તારનો વિકાસ થશે. પણ ક્યારેક ક્યારેક સમય સંજોગ એવા હોય કે નેતા ચૂંટાઈને આવે પણ સરકાર એમની ન હોય. આ વખતે જમા પાસું એટલું છે કે અર્જુનભાઈ બોટવાડિયા ભાજપમાં આવ્યા અને ચૂંટાયા તો અત્યારે ભાજપની સરકાર છે ગુજરાતમાં, તો સ્વાભાવિક છે કે એની જવાબદારી એ વધે અને એમને કામ કરવાની ધગસ એ રહેશે. જ્યારે આપણા લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા અહીંથી ચૂંટાયા, હવે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સાથે ટૂંક સમયમાં એવી આશા રાખીએ આપણે, તો આપણા ધારાસભ્ય અને લોકસભાના સાંસદ બંને કેબિનેટ મંત્રી હોય ને, જો છતાંય આપણો વિકાસ ન થાય તો ભાઈ ભગવાન ઉપર આવી કરે થાય. લોકસભા અને વિધાનસભા બંનેના ઉમેદવારો જીતી ગયા છે. હવે પોરબંદર મહાનગરપાલિકા બને છે, એ મહત્વની બની, કારણ કે લોકો ઉમેદવારોની અપેક્ષા સંતોષવી પડશે. આવી પરિસ્થિતિમાં ભાજપ કઈ રીતે કામ કરશે? કોર્પોરેશન હજી લગભગ 7 થી 8 મહિનાની વાર છે, ડિસેમ્બર આસપાસ કદાચ આવે, અને ત્યારે છે બંને નેતાઓ પરિપક્વ છે. બંને પક્ષના કાર્યકરો એટલા તો સમજુ છે કે પક્ષ જેને આદેશ કરશે ને ટિકિટ આપશે એ આરામથી ચૂંટાશે ને કોર્પોરેશન ભાજપનું થશે. આ જીતમાં સૌથી મહત્વનો ફાળો કોનો રહ્યો? આ જે બંને ઉમેદવારોને મળી છે જીતનો ફાળો, જીતના ફાળા માટે તો જો સ્વૈચ્છિક પબ્લિક મતદાન કરે, કોઈને તમે હાથ પકડીને કંઈ બટન ન દબાવતા, પબ્લિકે સ્વેચ્છાએ બે નેતાઓને પસંદ કર્યા છે અને ભાજપ ઉપર વિશ્વાસ મૂકીને મતદાન કર્યું છે, તો સરવાળે મતદારો છે એને જ આપણે આભારી. આ હતા રાજકીય આગેવાન એટલે તજજ્ઞ હતા, જેમણે પોરબંદર ભાજપની જે જીત છે એના વિશે હું જણાવ્યું કે બંને નેતા છે પોતાની આગવી આગવું વ્યક્તિત્વ ધરાવે છે, પોરબંદરની પ્રજાએ બંને ઉપર વિશ્વાસ મૂક્યો છે, પ્લસ ભાજપના દરેક કાર્યકરોએ એકજૂથ થઈને કામ કર્યું છે, એના કારણે આ સફળ પરિણામ મળ્યું છે. પોરબંદર લોકસભા અને વિધાનસભાની આ જે ચૂંટણી હતી એમાં ભાજપનો જે વિજય થયો એમાં કઈ રીતે વિજય મેળવ્યો આપણે જાણવાનો પ્રયત્ન દિલીપભાઈ સોધાણી પાસે કર્યો, અને પોરબંદરમાં હવે જે પોરબંદરવાસીઓની જે અપેક્ષાઓ છે એ ખૂબ છે, કારણ કે મત પણ એટલા રાજકીય જે ઉમેદવારો છે એમને આપ્યા છે. હવે જોવાનું એ રીતે પોરબંદરનો જે વિકાસ છે એમની ગતિ કઈ રીતે આગળ વધશે એ જોવાનું, એટલે લોકોની અપેક્ષા પણ ત્યારે સંતોષ થશે એ પણ જોવાનું રહ્યું. સહયોગી કિશન ચૌહાણ સાથે જીતે ચૌહાણ, પોરબંદર ખબર.